પોતાના
ની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને ત્યાં આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. હવે અક્ષય પાસે એક રમકડું હતું વિમાન, એ પોતે રૂપેશ કાકાના ઘરે આપી આવે છે અને એના બદલામાં બીજા બે રમકડા લઈ આવે છે, એક તો બોલતું વાંદરું અને બીજું જેસીબી. અક્ષય ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપે છે, એટલે કે છે કે પોતે ટોય હાઉસ માંથી આવે અને શ્રીકાંતને એક રમકડું રમવા માટે આપે છે. કયું? તો કે બોલતું વાંદરું. શ્રીકાંતને પહેલા તો ના જ પાડી દીધી, પણ જેવું જોયું કે આ વાંદરું તો એટલું જેવું પોતાના જેવું જ બોલે છે, જે પોતે કરે છે એવું જ એ વાંદરું પણ કરે છે, આપણે જેવું બોલીએ એવું જ એ બોલે છે. એટલે એને તરત જ મોબાઈલ મૂકી અને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. એટલે કે છે કે પહેલા તો એને રમવાની ના પાડી દીધી, પણ પછી એનું ધ્યાન ગયું કે જેવું શ્રીકાંત કરે છે એવું જ આ વાંદરો કરે છે, એટલે એને મોબાઈલ મૂકી અને આ વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. શ્રીકાંત જેવું બોલે એવું જ આ વાંદરો બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો પણ ગુસ્સામાં ભરાય, દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. અક્ષયને આ જોઈને ખૂબ મજા આવી અને અક્ષયને પણ આ જોઈને ખૂબ જ મજા આવી ગઈ. તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે. એટલે કે પોતે કહે છે કે તું એકવાર મારી સાથે ચાલ, ત્યાં તો રૂપેશ કાકાના ઘરે તો અનેક રમકડાઓ છે. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું મન થયું, એટલે કે છે કે હવે તો એને પણ આ ટોય હાઉસમાં જવાનું મન થયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ આપીને આવ્યો. તેના બદલામાં તે ગળગોથિયા મારતું એક ગલુડિયો અને બીજું વાતું કરતો પોપટ લઈ આવ્યો. એટલે કે પોતે વાંદરાને જોયું ને તે એને કીધું કે આવા તો અનેક રમકડાઓ છે, તો ત્યારબાદ એને નક્કી કર્યું કે મારે પણ ટોય હાઉસમાં જવું છે. અને તે જઈ ત્યાં પોતાનો મોબાઈલ છે ને એ આપી આવ્યો. એના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, એક તો ગળગોથિયા મારતું ગલુડિયું અને એક વાતો કરતો પોપટ લઈ આવ્યો. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની નાની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. એટલે કે રવિવારની રજા હતી એટલે આ ત્રણેય, અક્ષય, શ્રીકાંત અને અક્ષયની નાની બહેન રૂચા ત્રણેય ટોય હાઉસમાં ગયા. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ હતા. ચાવીવાળા રમકડા, રિમોટવાળા રમકડા, તાળી પાડતા રમકડા, કૂદકા મારતા રમકડા, દિવાલ ઉપર ચડતા રમકડા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા જોયા ત્રણેય તો હરખાઈ ગયા. એટલે કે રૂપેશ કાકાના ટોય હાઉસમાં તો અનેક રમકડા હતા, કોઈ ચાવીવાળા, રિમોટવાળા, કોઈ બોલતા, કોઈ કૂદકા મારતા, આંખો પટપટાવતા અને વાતો કરતા અનેક રમકડાઓ હતા. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીછને નચાવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકો આનંદ કરવા લાગ્યા. એટલે કે છે કે જેને જેવા રમકડાથી મજા આવે એવા રમકડાથી એ રમવા લાગ્યા. રૂચા એ તો શિક્ષક બનીને બધા રમકડાને ભણાવવા બેસાડી દીધા. એટલે કે છે કે રૂચા છે ને એ તો શિક્ષક બની ગયેલા, બધા રમકડાને ભણવા બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું, એટલે કે છે કે આ બોલતું વાંદરું જે હતું ને એ પણ ભણવા બેઠું. રૂચા બહેન જેવું બોલે એવું વાંદરું પણ બોલે, એટલે કે છે કે રૂચા જેવું બોલે ને એવું જ આ વાંદરો બોલે. પોતાના ચાળા પાડતા એટલે બેન બંને એને ક્લાસની બહાર ઊભું રાખ્યું. હવે પોતાના ચાળા પાડે છે એમ વિચારીને રૂચાએ તો ક્લાસની બહાર એને ઊભું રાખી દીધું. અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. એટલે કે છે કે અક્ષયે છે ને સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી દીધી. બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું, એટલે કે જે બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું એ તો એને લેવા દોડી. હવે એને બારી ઉપર એક કબૂતરને જોયું, હવે પોતે છે ને કબૂતરને લેવા માટે દોડી. ત્યાં એક કબૂતર તો ઉડી ગયું અને જેવી દોડે છે ત્યાં ત્યાં તો એ કબૂતર છે ને ઉડી ગયું. એને એમ કે રમકડું હશે, બધા હસી પડ્યા, રૂચા પણ ખૂબ હશે. હવે એને એમ હતું કે આ રમકડું છે એને એમ સમજીને પોતે તો દોડી, પણ એ તો સાચું કબૂતર હતું જેથી એ ઉડી ગયું. આ સુંદર એવી વાર્તા આપણે આજે સાંભળી. હવે આના આધારે આપણે ઘણા બધા પ્રશ્નના ઉત્તર પણ આગળ આપવાના છે, તો અમે જે વાર્તા કરી છે એને ધ્યાનથી બધા સાંભળજો અને આગળના જે પ્રશ્ન છે એના ઉત્તર પણ આપણે આજ વાર્તા આપણે સાંભળીને એમાંથી આપવાના રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયો
તારા પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.